ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન જિલ્લાનો સરેરાશ 729.67 મીમી વરસાદ નોંધાયો. ડાંગ જિલ્લાના ડિઝાસ્ટર તંત્ર પાસેથી મળેલ વિગતો મુજબ તારીખ 24 જુલાઈ 2024 બુધવારના રોજ સવારના 6 કલાકે પૂરા થતા 24 કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ 158 મીમી વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાનના વરસાદના આંકડા જોઈએ તો આહવા તાલુકામાં 154 મીમી, મોસમનો કુલ 706 મીમી, વધઈમાં 185 મીમી, મોસમનો કુલ 868 મીમી, સુબીરમાં 135 મીમી, મોસમનો કુલ 715 મીમી, મરી જિલ્લામાં સરેરાશ 158 મીમી, મોસમનો કુલ 729.67 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા 24 કલાક દરમિયાન 89 મીમી વરસાદ નોંધાયો છે. દરમિયાન આ લખાય છે ત્યાં સુધી એટલે કે આજે સવારે 8 વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના વધઈ તાલુકાના 5 જેટલા ગ્રામ્ય માર્ગો વરસાદી પાણીને લઈ અવરોધાયા છે, જેમાં એક ખાતર ફાટકથી ઘોડી રોડ, વાંઝટ આંબા કોયલીપાડા રોડ, સુસરદા વીએ રોડ, ગોડવહર વીએ રોડ, આહીડી બોરપાડા રોડ, ક્યાંક કોઝવે ઓવર ટોપિંગ થવાથી ક્યાંક સ્લીપ ડ્રેન ટોપિંગ થવાથી અવરોધાયા છે. જિલ્લા વહીવટી તંત્રે આ માર્ગ અવર જવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહીં કરવા અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાના વનાચ્છેદિત પ્રકૃતિને મન ભરીને માણવા માટે પ્રકૃતિ પ્રેમી પર્યટકો ડાંગ જિલ્લામાં ઉમટી પડે છે, ત્યારે અહીંના નદી નાળા, કોતરો, જરધોધ, ખીણ પ્રદેશ, ડાંગરો, ડુંગરો, વૃક્ષો, વનજીવીઓ વગેરે સાથે સેલ્ફી લેતા કે ફોટોગ્રાફી કરતા લોકો ક્યારેક અજાણતા જ પોતાના કે અન્યના જીવનું જોખમ ઊભું કરતા હોય છે, જેમને સભાનપણે અહીંના પ્રાકૃતિક નજારાને માણવા માટે જિલ્લા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે. જાહેર માર્ગો કે સાર્વજનિક પર્યટન સ્થળોએ આડેધડ વાહન પાર્ક નહીં કરવા, જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી નહીં કરવા, નદી નાળા, કોતરો કે જરધોધમાં નહીં ઉતરવા, વરસાદી વેણ કે પાણી ભરાયા હોય તેવા માર્ગો કે પુલો ઉપરથી પસાર નહીં થવા સાથે ભૂસ્ખલનના કારણે બંધ કરાયેલા માર્ગોને ઉપયોગ નહીં કરવા, કાયદો વ્યવસ્થા જાળવતા લાશ્કરો અને સ્વયંસેવકોને સહયોગ આપવા જેવી બાબતે વિશેષ જાગૃતિ સાથે પ્રજાધર્મ નિભાવવા જિલ્લા વહીવટી તંત્રએ સૌને ફરીવાર અપીલ કરી છે. હેમંત હળદ, ZSTV, સાપુતારા.